કદવાલ પોલીસે લોકલ ક્રાઇમ બ્રાન્ચને સાથે રાખી પાણી માઇન્સ ચોકડી પાસેથી 4,89,754 રૂપિયાના મુદ્દામાલ સાથે બુટલેગરની અટક કરવામાં આવી. છોટાઉદેપુર લોકલ ક્રાઇમ બ્રાન્ચ તેમજ કદવાલ પોલીસ દ્વારા આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને રાખી ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા માટે કડક બંદોબસ્ત રાખવામાં આવ્યો છે. ત્યારે પોલીસ મહાનિરીક્ષક સંદીપસિંહ, છોટાઉદેપુર પોલીસ અધિક્ષક ધર્મેન્દ્ર શર્માની સૂચના અને માર્ગદર્શન હેઠળ પેટ્રોલિંગમાં હતા. તે સમયે તેજગઢ ગામે નાકાબંધીમાં હોય તે સમયે બાતમીવાળી ગાડી આવતા તેને રોકવાનો ઈશારો કરતા ગાડીઓ રોકેલ નહીં, જેનો પોલીસે પીછો કરતા કદવાલ પોલીસની હદમાં આવેલ પાણીમાઇન્સ ચોકડી પાસે પકડી પાડવામાં આવ્યો હતો, જેમાં તપાસ કરતા ભારતીય બનાવટનો ઇંગ્લિશ દારૂ ઝડપી પાડવામાં આવ્યો હતો, જેની કિંમત 89,754 તેમજ બે વાહનોની કિંમત 3,00,000 સહિત 4,89,754ના મુદ્દામાલ સાથે એક ઇસમને ઝડપી પાડવામાં આવ્યો હતો, જેનું નામ રાઠવા સુનિલભાઈ વીરસિંહભાઈ રહેવાસી વાકોડ, તાલુકો ઘોઘંબા, જિલ્લો પંચમહાલનો હોવાનું જાણવા મળે છે.